Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vardhan. In this video lecture, we will discuss about BA Semester 5 CBSE examination October-November 2022 new course English Foundation 5 paper. विद्यार्थी मित्रों तमारू बे दिवस पहला जे बीए सेमेस्टर फाइव कम्पलसरी इंग्लिश नू पेपर हतु तो ए पेपर नू आज आपणे सोल्यूशन करवा जई रह्या छे। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी द्वारा लेवायेलू आ पेपर 70 मार्कनू हतु, 2.5 कलाकनो तमारो टाइमिंग हतो अने आ पेपरनी अंदर आपणे ऑब्जेक्टिव टाइप क्वेश्चन्स, टेक्स्टना जे क्वेश्चन्स छे ते, त्यारबाद ग्रामरना क्वेश्चन्स अने जे एडवर्टाइजमेंटना जे क्वेश्चन्स छे ए आपणे अहींया डिस्कस करशुं। तो वीडियो कम्प्लीटली जोजो, लेट्स बिगिन। तो कम्पलसरी इंग्लिशनु पेपर तमारू 70 मार्कनू हतुं, 2.5 कलाकनो तमारो समय हतो अने बधा ज क्वेश्चन्स कम्पलसरी हता। बोल्ड फॉन्टमां तमने इंस्ट्रक्शन्स अने जमणी बाजू तमने मार्क्स आपेला छे। तो सौथी पहेला तो टेक्स्टना जे वन लाइन क्वेश्चन्स छे ए जोईए छे। तो एमांथी तमारे 7 क्वेश्चन्समांथी कोई पण 6 एटेम्प करवाना हता, एटले के 6 क्वेश्चनो आंसर तमारे साचा लखवाना हता अने एक क्वेश्चनो 1 मार्क छे, एटले टोटल 6 मार्क्सना क्वेश्चन थशे। फर्स्ट क्वेश्चन छे, What did the narrator like about the girl in The Eyes Are Not Here? The Eyes Are Not Here story ની અંદર જે narrator છે એ girl narrator ને girls નું એ girl નું શું ગમે છે? The narrator liked the sound of her voice when she stepped into the train. નેરેટર ને જે બ્લાઇન્ડ girl છે, આંધળી છોકરી છે, તેણી નો અવાજ ગમે છે જ્યારે તેણી ટ્રેન માં ચડે છે ત્યારે। નેક્સ્ટ છે, Where did Abdul Kalam deliver this speech? અબ્દુલ કલામે પોતાની સ્પીચ ક્યાં આપેલી હતી? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડિલિવર્ડ હિઝ સ્પીચ એટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાની સ્પીચ આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદની અંદર આપેલી હતી। નેક્સ્ટ આવે છે, ઇન ધ સ્ટોરી ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈ એવર મેડ વાય ડીડ ધ યંગ મેન અટેમ્પ્ટ સુસાઇડ। આ સ્ટોરી જે છે ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈ એવર મેડ, એમાં યંગ મેન સુસાઇડ શું કામ કરે છે? આન્સર છે, ઇન ધ સ્ટોરી ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈ એવર મેડ ધ યંગ મેન હેડ ધ હેબિટ ઓફ બેટિંગ વિચ મેડ હિમ લોસ્ટ ઇઝ મની સો હી ટ્રાય ટુ અટેમ્પ્ટ સુસાઇડ। આ સ્ટોરીનો જે નેરેટર છે અથવા તો જે હીરો છે, એમને બેટિંગની આદત હતી અને એક વખત એ પૈસા ખોઈ નાખે છે અને પછી એ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરે છે। નેક્સ્ટ છે, ઇન ધ સ્ટોરી ધ આઈસ આર નોટ હિયર વાય વેર ધ ગર્લ્સ પેરેન્ટ્સ એન્ઝિયસ। ધ આઈસ આર નોટ હિયર સ્ટોરીની અંદર છોકરીના પેરેન્ટ્સ જે છે એના માતા પિતા છે શું કામ ચિંતામાં છે? ધ પેરેન્ટ્સ વેર એન્ઝિયસ અબાઉટ ધ કમ્ફર્ટ ઓફ ધ ગર્લ ઇન ધ સ્ટોરી ધ આઈસ આર નોટ હિયર। તો આ સ્ટોરી જે છે ધ આઈસ આર નોટ હિયર, એ સ્ટોરીની અંદર એ ગર્લ છે એ બ્લાઇન્ડ હોય છે, અંધ હોય છે અને એના કમ્ફર્ટને લઈને કે એમના પેરેન્ટ્સ જે ચિંતામાં હોય છે। હુ ઇઝ ધ ઓથર ઓફ ધ આઈસ આર નોટ હિયર, ધ આઈસ આર નોટ હિયર સ્ટોરીના રાઇટર કોણ છે? તો આ સ્ટોરીના રાઇટર છે રસ્કિન બોન્ડ। રસ્કિન બોન્ડ ઇઝ ધ ઓથર ઓર ધ રાઇટર ઓફ ધ સ્ટોરી ધ આઈસ આર નોટ હિયર। નેક્સ્ટ છે, હુમ ડીડ ધ સ્કોર્પિયન બાઇટ, સ્કોર્પિયન કોને કરડી જાય છે? તો સ્પીકરની મધરને એ કરડી જાય છે, ધ સ્કોર્પિયન બાઇટ ટુ સ્પીકર્સ મધર। નેક્સ્ટ છે, What is the theme of the poem Still Arise? Still I Rise એ કવિતાની થીમ શું હતી? The poem Still I Rise is about women's status in the society, especially black women. કે જે બ્લેક વિમેન એટલે કે જે આફ્રિકન વિમેન છે એમનું સોસાયટીમાં, સમાજમાં શું સ્ટેટસ છે, તો એના રિલેટેડ સ્ટીલ આઈ રાઇઝ પોએમની અંદર થીમ અથવા તો સ્ટોરી છે। તો અહીંયા આપણે 7 ક્વેશ્ચનના આન્સર મેં તમને આપ્યા છે। હવે નેક્સ્ટ છે એ બ્રીફ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ છે, જેમાં આન્સર બ્રીફલી એમાં તમારે 4 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 2ના આન્સર આપવાના હતા અને એના 8 માર્ક્સ છે। શોર્ટ નોટ્સ પણ તમારે 4માંથી કોઈ પણ 2 લખવાની હતી, એના 14 માર્ક્સ છે। તો અત્યારે આપણે એમસીક્યુ સ્ટાઇલ અથવા તો એક એક વાક્ય અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ જ સોલ્વ કરીએ છીએ અને પ્લસ ગ્રામર સોલ્વ કરીએ છીએ। તો અત્યારે લોંગ ક્વેશ્ચન્સ કે બ્રીફ ક્વેશ્ચન્સ પર આપણે ડિસ્કશન નથી કરતા। તો હવે સીધું લઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 3, ડુ એઝ ડાયરેક્ટેડ એની 7। તો અહીંયા તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં તમને ટોટલ અહીંયા લગભગ 3, 6, 2, 8 તમને વાક્યો આપેલા છે, એમાંથી તમારે કમ્પેરેટિવ, પોઝિટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યોને ફેરવવાના છે અને એમાંથી તમારે કોઈ પણ 7 સાચા પડવા જોઈએ, 7 તમારે કોઈ પણ લખવાના હતા અને એના માર્ક 7 છે એટલે એક સેન્ટેન્સનો 1 માર્ક થશે।
હવે ફર્સ્ટ જોઈએ છે ચેન્જ ધ ફોલોઈંગ ઇન્ટુ કમ્પેરેટિવ ડિગ્રી. તમારે આ ત્રણ વાક્યોને તમારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાના હતા. ફર્સ્ટ વન છે યુ આર નોટ સો બોલ્ડ એઝ પ્રદીપ. આન્સર આવશે પ્રદીપ ઇઝ બોલ્ડર ધેન યુ. નેક્સ્ટ છે મોબાઈલ ઇઝ એઝ યુઝફુલ એઝ ટેબ્લેટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરશું તો એ રીતે થશે ટેબ્લેટ ઇઝ નોટ મોર યુઝફુલ ધેન મોબાઈલ. નેક્સ્ટ છે કોરોના ઇઝ નોટ સો ડેન્જરિયસ એઝ ટોબેકો. કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરશું તો એ રીતે થશે ટોબેકો ઇઝ મોર ડેન્જરિયસ ધેન કોરોના. તો અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીના ત્રણ સેન્ટેન્સ જોયા. હવે જે ત્રણ સેન્ટેન્સ છે એને તમારે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાના છે. આપણે આન્સર સાથે જોઈએ છે. ફર્સ્ટ ઇઝ ટુ ઇઝ બેટર ધેન વન. પોઝિટિવ ડિગ્રીમાં થશે વન ઇઝ નોટ સો ગુડ એઝ ટુ. નેક્સ્ટ છે રાહુલ ઇઝ નોટ સ્ટ્રોંગર ધેન કપિલ. આન્સર આવશે કપિલ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ રાહુલ. થર્ડ છે ઇંગ્લિશ ઇઝ મોર યુઝફુલ ધેન ગુજરાતી. આન્સર આવશે ગુજરાતી ઇઝ નોટ સો યુઝફુલ એઝ ઇંગ્લિશ. તો આ પોઝિટિવ ડિગ્રીમાં આ ત્રણ વાક્યોના આ રીતે આન્સર આવશે. જો તમે આ રીતે લખ્યા હશે તો તમારા સાચા પડશે. નેક્સ્ટ આવે છે સુપરલેટિવ ડિગ્રીમાં બે વાક્યોને તમારે ફેરવવાના છે. વેરી ફ્યુ પ્લેસીસ ઇન ગુજરાત આર એઝ ગુડ એઝ ધ ગીર. એનું સુપરલેટિવ ડિગ્રી થશે ગીર ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્લેસીસ ઇન ગુજરાત. સેકન્ડ છે સમ સિટીઝ આર નોટ એઝ હોટ સમ સિટીઝ આર એઝ હોટ એઝ અહેમદાબાદ. આન્સર થશે અહેમદાબાદ ઇઝ વન ઓફ ધી હોટેસ્ટ સિટીઝ. તો અહીંયા આપણે આઠે આઠ વાક્યો જોયા છે જે કમ્પેરેટિવ પોઝિટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે કન્વર્ટ કર્યા છે. હવે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન 3B ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યોને ફેરવવાના છે. મીન્સ કે તમને વાક્યો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હતા. આઠ વાક્યોમાંથી તમારે કોઈ પણ સાત વાક્યોના સાચા આન્સર આપવાના હતા. સાત માર્ક્સ છે આપણે એક પછી જોઈએ છે. ફર્સ્ટ ઇઝ સોનુ સેડ ટુ મયુરી આઈ હેવ ગિવન યુ અ મોબાઈલ. આન્સર થશે સોનુ ટોલ્ડ મયુરી ધેટ સી હેડ ગિવન હર અ મોબાઈલ. નેક્સ્ટ છે ધ ટીચર સેડ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ સોશિયોલોજી. આન્સર થશે ધ ટીચર સેડ ધેટ હી ઓર સી વોઝ ગોઈંગ ટુ ડિસ્કસ સોશિયોલોજી. હવે અહીંયા ટીચર આપેલું છે. હવે ટીચર મેલ પણ હોઈ શકે ફિમેલ પણ હોઈ શકે. તો મેલ હોય તો તમે હી પણ મૂકી શકો, ફિમેલ હોય તો સી મૂકી શકો. એટલે હી કે સી તમે જે પણ લખ્યું એ સાચું પડશે. નેક્સ્ટ આવે છે 3 વેર ઇઝ ધ પર્સ સેડ સચિન ટુ સીલા. સચિન આસ્ક્ડ સીલા વેર ધ પર્સ વોઝ. નેક્સ્ટ છે ધ ટ્રાવેલર સેડ વોટ અ બ્યુટિફુલ રિસોર્ટ ઇટ ઇઝ. આન્સર આવશે ધ ટ્રાવેલર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ ઇટ વોઝ રિયલી અ બ્યુટિફુલ રિસોર્ટ. નેક્સ્ટ છે હી સેડ ટુ મી આઈ એમ રીડિંગ અ નોવેલ. હી ટોલ્ડ મી ધેટ હી વોઝ રીડિંગ અ નોવેલ. નેક્સ્ટ છે ડુ યુ લાઈક સાઉથ ઇન્ડિયન મૂવીઝ સેડ સી ટુ મી. સી આસ્ક્ડ મી ઇફ આઈ લાઈક્ડ ધ સાઉથ ઇન્ડિયન મૂવીઝ. નેક્સ્ટ છે He said, why are you happy, Tinu? He asked Tinu why she was happy. Last one છે The master said, type the letters. The master ordered to type the letters. અહીંયા ordered ને બદલે તમે told કે commanded પણ યુઝ કરી શકો. તો અહીંયા આપણે આઠે આઠ વાક્યોના આન્સર મેળવ્યા છે કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ શું થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 4A. Give meaning of the following idioms and phrases, verbs and use them in your sentences each. તો આ જે મેં તમને 25 જેટલા idioms અને ફ્રેઝિસના મિનિંગ સાથે એક્ઝામ્પલનો જે વિડીયો લેક્ચર મૂકેલો હતો એ જ તમારા લિમિટેડ 25માંથી જ એક્ઝામમાં પૂછાવાના હતા અને એમની 12નું કોઈ પૂછાવાનું હતું નહીં. અને આ જે પૂછાયેલા છે 8 જેટલા એ પણ એમાંથી જ છે. તો વન બાય વન જોઈએ છે આપણે. તો અહીંયા 8માંથી તમારે કોઈ પણ 7ના સાચા આન્સર આપવાના હતા. તો અહીંયા તમને રૂઢિપ્રયોગમાં એટલે કે ઇડિયમ્સનો મિનિંગ આપવાનો છે ઇંગ્લિશમાં અને એનું એક એક્ઝામ્પલ આપવાનું હતું. ફર્સ્ટ ઇઝ ટુ બ્રિંગ ટુ લાઇટ. તો આન્સર થશે ટુ બી નોન પબ્લિકલી, જેને બધા જ ઓળખતા હોય અથવા તો બધાની સામે એ વસ્તુ આવે. એક્ઝામ્પલ ધ પ્રૂફ શુડ બી બ્રોટ ટુ લાઇટ ઇન ધ કોર્ટ. કોર્ટની અંદર બધા જ પ્રૂફ છે એ લોકોની નજરમાં આવવા જોઈએ. મીન્સ કે બધાને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ છે ટુ લુક ઇન ટુ. ટુ લુક ઇન ટુનો મિનિંગ થાય છે કે કોઈ પણ મુશ્કેલી અથવા તો કોઈ પણ પરિસ્થિતિની જે મેઇન હકીકત છે એનું નિરીક્ષણ કરવું.
एक्जामिन द फेक्ट्स अबाउट प्रॉब्लम और सिचुएशन. एक्जाम्पल छ, द लॉयर विल लुक इन टू द मैटर ऑफ द केस. वकील छे ए केसनी मैटर में खास निरीक्षण करी और ध्यान देशे. नेक्स्ट छे इन फूल स्विंग. इन फूल स्विंग नो मीनिंग थाय छे एट द हाइएस्ट लेवल ऑफ एक्टिविटी, के कोईपण कार्य तब एकदम उत्साह थी, आनंद थी, झोम थी करता हो तो कहवा इन फूल स्विंग. एक्जाम्पल, वी वेर इन फूल स्विंग एट द टाइम ऑफ माई सीस्टर्स मैरेज. मरी बेनना मैरेज टाइमे अमे खूब एक्टिवली खूब उत्साह थी काम करता हता. नेक्स्ट आवे छे टू गीवअप. टू गीवअप नो मीनिंग थाय छे के कोईपण वस्तु छे तमे दररोज करो छो एने तमे छोड़ी दियो, तमारी आदत छोड़ी दियो तो एने पण गीवअप कही शकाय. टू स्टॉप डूइंग समथिंग देट यू डू डेली, अथवा तो टू क्विट. आ बेमांथी कोईपण एक तमे लखी शको के जे कार्य करो छो एने तमे छोड़ी दीधुं छे तो एने क्विट कर्युं अथवा गीवअप कर्युं कहेवाय. एक्जाम्पल छे डोंट गीवअप योर स्टडीज, यू विल रिग्रेट लेटर. तमारू अभ्यास छे छोड़ो नहीं, वच्चे थी तमने पछी पछतावो थशे. टू स्टेन्ड बाय. टू स्टेन्ड बाय नो मीनिंग थाय छे के कोई ने मदद करवा माटे कंईक एफर्ट करवा, कंईक प्रयत्न करवा. टू डू समथिंग टू हेल्प. एक्जाम्पल छे अ ट्रू फ्रेंड स्टेन्ड्स बाय द साइड ऑफ फ्रेंड इन नीड. साचो मित्र छे ए हमेशा व्यक्तिनी, व्यक्तिनो साचो मित्र छे हमेशा मुश्किलीमां जयरे पण जरूर होय त्यारे ए आपणी बाजूमां ऊभो रहे छे अथवा तो आपणने सपोर्ट करे छे, हेल्प करे छे. नेक्स्ट छे टू पास अवे. टू पास अवे नो मीनिंग थाय छे के मृत्यु पामवू, टू डाई. एक्जाम्पल छे मेनी पीपल पास्ड अवे इन कोरोना एपिडेमिक. કોરોનાની પરિસ્થિતિ વખતે ઘણા બધા લોકો છે મૃત્યુ પામ્યા છે. નેક્સ્ટ છે ટુ કેરી ઓન. ટુ કેરી ઓનનો મીનિંગ થાય છે કોઈ પણ કાર્ય ચાલુ રાખવું, ટુ કન્ટિન્યુ. એક્ઝામ્પલ છે આઈ વિલ કેરી ઓન માય સ્ટડી અન્ટિલ આઈ ગેટ જોબ. જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં સુધી હું મારી તૈયારી અથવા તો મારું સ્ટડી છે ચાલુ રાખીશ. નેક્સ્ટ છે ટુ ટર્ન અ ડીફ ઇયર ટુ. એનો મીનિંગ થશે કે કોઈ વ્યક્તિ તમને ફરિયાદ કરે અથવા તો કોઈ વસ્તુની પૂછતું હોય ત્યારે તમે જ્યારે એને ઇગ્નોર કરી દો અને અવગણો, એના પર ધ્યાન ન દો તો એને કહેવાય છે ટુ ટર્ન અ ડીફ ઇયર ટુ. ટુ ઇગ્નોર સમવન વેન ધે કમ્પ્લેન ઓર આસ્ક ફોર સમથિંગ. એક્ઝામ્પલ છે આઈ હેવ ટર્ન્ડ અ ડીફ ઇયર ટુ નેગેટિવ પીપલ, કે જે નેગેટિવ લોકો છે એના તરફ હું ધ્યાન નથી દેતી, હું એને ઇગ્નોર કરી દઉં છું. તો અહીંયા આપણે ઇડિયમ્સ અને ફ્રેઝિસ 8-8 આપણે મિનિંગ અને એક્ઝામ્પલ્સ જોયા. આ 8માંથી તમારા કોઈ પણ 7 સાચા હશે તો પણ ચાલે. નેક્સ્ટ આવે છે સ્ટડી ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ, કોપી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. અહીંયા તમને એક ટેબલ આપેલું છે, સોરી એક બોક્સ આપેલું છે. એ બોક્સની અંદર એક ન્યૂ હર્બલ ટૂથપેસ્ટ જેનું નામ છે ડેન્ટોસાઇન, એ એક ટૂથપેસ્ટ છે એના રિલેટેડ તમને માહિતી આપી છે. એ કયા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલું છે, એનાથી શું બેનિફિટ છે, ઓફર શું છે, મેન્યુફેક્ચરિંગ કોણે કર્યું છે, કેવા કેવા પેકિંગમાં અવેલેબલ છે, કયા કયા ફ્લેવરમાં અવેલેબલ છે. તો આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ બોક્સની અંદર તમને જે ડિટેલ્સ આપી છે એને તમારે સ્ટડી કરવાની છે અને નીચે તમને ક્વેશ્ચન્સ આપેલા છે એના તમારે આન્સર આપવાના છે. 7 માર્કનું આ એડવર્ટાઇઝમેન્ટ હતું. તો અહીંયા તમને 7 માર્ક્સ માટે 7 ક્વેશ્ચન્સ આપેલા છે, એટલે કે 1 ક્વેશ્ચનનો 1 માર્ક થશે. તો ફર્સ્ટ જોઈએ છે વોટ આર ધ મેઇન બેનિફિટ્સ ઓફ ધીસ ટૂથપેસ્ટ. આ ટૂથપેસ્ટના મુખ્ય લાભ શું છે, શું બેનિફિટ છે. તો અહીંયા તમને ઓલરેડી આપેલું છે કે લાઈમ, મિન્ટ અને મેંગો સીડ કેર્નલની નીચે આપેલું છે કે ઇટ મેક્સ ટીથ સ્ટ્રોંગ, એટલે તમારા દાંત મજબૂત કરે છે. શાઇની, તમારે એકદમ દાંત શાઇની બનાવે છે. અને રિડ્યુસિસ સેન્સિટિવિટી, એટલે તમને જે સેન્સિટિવિટી દાંતમાં હોય તો એને ઓછી કરે છે. સેન્સિટિવિટી એટલે કે જ્યારે પણ આપણે કોઈ તીખું અથવા તો કોઈ મીઠી વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ એકદમ ઠંડી વસ્તુ ખાય અને જેમ દાંત કડવા લાગે તો એને સેન્સિટિવિટી કહેવાય છે. તો આ ટૂથપેસ્ટને કારણે ધ મેઇન બેનિફિટ્સ ઓફ ધીસ ટૂથપેસ્ટ આર ઇટ મેક્સ ટીથ સ્ટ્રોંગ, શાઇની એન્ડ રિડ્યુસિસ સેન્સિટિવિટી. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ ધ સ્કીમ ઇન ધ ટૂથપેસ્ટ. હવે આ ટૂથપેસ્ટની અંદર શું સ્કીમ રાખેલી છે, તો અહીંયા તમને આપેલું છે કે ઇનોગ્રલ ઓફર બાય વન ગેટ વન ફ્રી. તમે એક ટૂથપેસ્ટ લેશો તો તમને એની સાથે એક ટૂથપેસ્ટ ફ્રી મળશે, તો એ ઓફર છે. તો આન્સર આવશે બાય વન ગેટ વન ફ્રી ઇઝ ધ સ્કીમ ઇન ટૂથપેસ્ટ. તમે આખું વાક્ય લખો તો પણ સાચું પડશે અને માત્ર તમે ખાલી આન્સર લખો છો તો પણ સાચું પડશે, પણ આન્સર રાઇટ હોવો જોઈએ. નેક્સ્ટ છે વિચ હર્બ્સ આર યુઝડ ઇન ટૂથપેસ્ટ. હવે આ ટૂથપેસ્ટમાં કઈ કઈ હર્બ્સ, કઈ કઈ વસ્તુઓનો યુઝ કરેલો છે, તો અહીંયા તમને ઉપર આપેલું છે વિથ એક્સ્ટ્રેક્ટ ઓફની નીચે
લાઇમ મિન્ટ અને મેંગો સીડ્સ કર્નલ એટલે કે લીંબુનો યુઝ થયો છે, મિન્ટ એટલે ફુદીનાનો યુઝ થયો છે, અને મેંગો કર્નલ એટલે કે આંબાના જે ગોટલી હોય એનો પણ યુઝ થયેલો છે. તો અહીં આન્સર આવશે લાઇમ મિન્ટ એન્ડ મેંગો સીડ કર્નલ એટસેટ્રા આર હર્બ્સ યુઝડ ઇન ટૂથપેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક વસ્તુ, દરેક આન્સર તમને આ બોક્સની અંદર ટૂથપેસ્ટનું જે પિક્ચર આપ્યું છે એમાં ડિટેલ્સ ઓલરેડી આપેલી છે. તમારે માત્ર શોધવાની હતી અને આન્સર લખવાના હતા. ચોથો ક્વેશ્ચન છે, ઇન વિચ સ્ટાન્ડર્ડ પેકિંગ ઇઝ ટૂથપેસ્ટ અવેલેબલ. ક્યાં ક્યાં સ્ટાન્ડર્ડ પેકિંગમાં ટૂથપેસ્ટ અવેલેબલ છે, મીન્સ કે કેટલા ગ્રામમાં અવેલેબલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી નીચેની લાઇનમાં બોક્સમાં ડાર્ક બ્લેક કલરના ફોન્ટમાં લખેલું છે હાઇલાઇટેડ વર્ડ્સમાં, અવેલેબલ એટ ઓલ લીડિંગ ગ્રોસરી એન્ડ ટોયલેટરી સ્ટોર્સ ઇન 100-200 ગ્રામ પેકિંગ. એટલે કે જ્યાં પણ કટલેરીની વસ્તુઓ મળતી હોય ત્યાં અને કરિયાણાની વસ્તુઓ મળતી હોય ત્યાં દરેક જગ્યાએ 100 ગ્રામ અને 200 ગ્રામના પેકિંગમાં આ ટૂથપેસ્ટ અવેલેબલ છે. તો આપણે આન્સર લખવાનો છે ઇટ ઇઝ અવેલેબલ ઇન 100 and 200 ગ્રામ પેક એટ ઓલ લીડિંગ ગ્રોસરી એન્ડ ટોયલેટરી શોપ્સ. ગ્રોસરી એટલે કરિયાણાની દુકાન અને ટોયલેટરી સ્ટોર્સ એટલે કે કોઈ કટલેરીની દુકાન જેથી ગર્લ્સ પોતાની કટલેરી લેતી હોય છે. નેક્સ્ટ છે બાય હુમ ઇઝ ધ ટૂથપેસ્ટ મેન્યુફેક્ચર્ડ. કોના દ્વારા આ ટૂથપેસ્ટ મેન્યુફેક્ચર્ડ કરવામાં આવે છે, કોના દ્વારા આ ટૂથપેસ્ટ બનાવવામાં આવે છે. તો એ મેન્યુફેક્ચરિંગ કંપનીનું નામ અહીંયા ઉપર આપેલું છે, બાય વન ગેટ વન ફ્રીની નીચે તમે જોશો તો આપેલું છે મેન્યુફેક્ચર્ડ એન્ડ માર્કેટેડ બાય વલસારા બાયો પ્રોડક્ટ્સ લિમિટેડ મુંબઈ. તો અહીંયા આન્સર આવશે ધ ટૂથપેસ્ટ ઇઝ મેન્યુફેક્ચર્ડ બાય વલસારા બાયો પ્રોડક્ટ્સ લિમિટેડ મુંબઈ. તમે માત્ર ખાલી આન્સર લખશો તો પણ સાચું પડશે. નેક્સ્ટ આવે છે વેર ઇઝ ટૂથપેસ્ટ અવેલેબલ. ટૂથપેસ્ટ ક્યાં ક્યાં અવેલેબલ છે, તો ઓલરેડી આપણે હમણાં જ જોયું છે કે કરિયાણાની દુકાન અને કટલરીની દુકાન પર આ ટૂથપેસ્ટ અવેલેબલ મળશે, મીન્સ કે ગ્રાહકો ત્યાંથી ખરીદી શકશે. આન્સર આવશે ધ ટૂથપેસ્ટ ઇઝ અવેલેબલ એટ ઓલ લીડિંગ ગ્રોસરી એન્ડ ટોયલેટરી સ્ટોર્સ. નેક્સ્ટ આવે છે ઇન વિચ સિટી ઇઝ ધ ટૂથપેસ્ટ મેડ. ક્યાં સિટીમાં આ ટૂથપેસ્ટ બનાવવામાં આવે છે, તો અહીંયા તમને ઉપર આપેલું છે જ્યાં વલસારા બાયો પ્રોડક્ટ્સ લિમિટેડ મુંબઈ આપેલું છે ત્યાં જ તમને આપેલું છે કે મુંબઈની અંદર આ ટૂથપેસ્ટ બને છે. તો આન્સર આવશે ધ ટૂથપેસ્ટ ઇઝ મેડ ઇન મુંબઈ. તો આ રીતે તમારે સાથે સાત ક્વેશ્ચનના આન્સર બોક્સમાંથી શોધીને લખવાના હતા. ખૂબ જ ઇઝી એડવર્ટાઇઝમેન્ટ હતી, તમારે જાતે કોઈ એફર્ટ કરવાના જ નહોતા, માત્ર તમારા આન્સર શોધવાના હતા અને આ સાથે સાત ક્વેશ્ચનના આન્સર મૂકવાના હતા, બીજું કંઈ જ નહોતું કરવાનું. અને એના અથવામાં તમને એક શેમ્પૂની એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની હતી. તો આમાંથી બેમાંથી જે પણ તમે એટેમ્પ કર્યું હશે હું આશા રાખું છું કે બંને તમારું યોગ્ય હશે અને સાચું હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે જે એસે છે. તો તમને અહીંયા 4 ટોપિક આપેલા છે, એમાંથી તમારે એક ટોપિક ઉપર એસે લખવાનો હતો અને એના 14 માર્ક્સ છે. એમાં ટોપિક્સમાં નેશનલિઝમ છે, સેવ નેચર છે, સિટી લાઈફ વર્સિસ વિલેજ લાઈફ છે, અને ઓનલાઈન શોપિંગ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ઓનલાઈન શોપિંગ આપણે જે કરીએ છીએ એના લાભ અને ગેરલાભ. તો આ 4 ટોપિકમાંથી તમે જે પણ ટોપિક ઉપર શોર્ટ નોટ લખી હશે એટલે કે એસે લખ્યો હશે એમાંથી તમને માર્ક્સ મળશે. તો અહીંયા આપણે બીએ સેમેસ્ટર 5 ઓક્ટોબર 2022 કમ્પલસરી ઇંગ્લિશનું જે પેપર છે એનું આજે પેપર સોલ્યુશન કર્યું છે. મેં તમને અહીંયાથી જે ટેક્સ્ટના ક્વેશ્ચન્સ છે, ગ્રામર છે અને એડવર્ટાઇઝમેન્ટના સાચા આન્સર શું છે એ તમને મેં બતાવ્યા છે. આના પરથી તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં ભૂલ કરી છે અથવા તો તમારા કેટલા પ્રશ્નો સાચા છે અને અંદાજે તમને કેટલા માર્ક્સ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને મારો વિડીયો યુઝફુલ થશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા કોલેજના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળશે. જે રીતે આપણે બીકોમ અને બીએ સેમેસ્ટર 5ના આપણે વિડીયો લેક્ચર્સ દ્વારા શીખ્યા છે, એવી રીતે જ બીએ સેમેસ્ટર 6ના કમ્પલસરી ઇંગ્લિશના વિડીયો લેક્ચર્સ હું બહુ ઝડપથી અપલોડ કરીશ. તો તમને બીએ સેમેસ્ટર 6 માટે પણ કમ્પલસરી ઇંગ્લિશના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર મળી જશે. તો આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.